ડિબેન્ચરના હિસાબોમાં આપણે સ્વાધ્યાય 2 માં દાખલા નંબર 10 આ વિડિયોમાં અભ્યાસ કરીએ 10મો દાખલો મંસૂરી લિમિટેડના ચોપડે આમનો છે દાખલા નંબર 10 મંસૂરી લિમિટેડની आमंद तारीख विगत खाता वही पाना नंबर उधार ने जमा रुपया 100 एक एवं 10% ना 8000 डिबेंचर 10% ना वटाव थी 1/4/2017 ना रोज बाहर पड़ा 10% ना वटाव थी एटले मूल किंमत 100 रुपया ना 10% एटले 10 रुपया नो वटाव थाय अने आ 10 रुपया नो वटाव ए मूल किंमत माथी तमे बाद करो एटले कंपनी डिबेंचर होल्डर पासे थी 90 रुपया वसूल करशे अरजी साथे 30 मंजूरी वक्ते 35 अने बाकीनी रकम छेल्ला हप्ता वक्ते तो आ बाकीनी रकम कई रीते शोधाशे तो पहला अरजीना 30 ने मंजूरीना 35 बन्नेनो सरवाळो करी दियो 65 रुपया थया હવે આપણે કુલ કેટલા મંગાવવાના છે ડિબેન્ચર હોલ્ડર પાસેથી 90 રૂપિયા 100 નો યાદ કરતા 100 મૂળ કિંમત છે 10% ડિસ્કાઉન્ટ આપીએ 10 રૂપિયાનો એટલે 90 રૂપિયા મંગાવવાના એમાં 65 મંગાવી લીધા તો બાકીના 25 રૂપિયા એ છેલ્લા હપ્તે મંગાવવાના રહે ઓકે અને આ 10 રૂપિયાનો વટાવ કંઈ કહ્યું નથી એક પણ તબક્કામાં એવું કહ્યું નથી કે વટાવ 10 રૂપિયાની નોંધ આ તબક્કામાં કરો તો આપણે કયા તબક્કામાં વટાવની નોંધ કરવી જોઈએ મંજૂરીના તબક્કામાં કઈ નથી કહ્યું તો મંજૂરીના તબક્કામાં આપણે વટાવ ગણશું 10500 ડિબેન્ચરની અરજીઓ મળી એમાંથી 8000 ડિબેન્ચર મંજૂર કર્યા એટલે કે જેટલા બહાર પાડ્યા હતા એટલા નહીં મંજૂર કરેલા એટલે કે 2500 ડિબેન્ચર એના નાણાં અરજદારોને પરત કર્યા ડિબેન્ચર પર મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ હતી એટલે 6 આમ નોંધો થઈ 2 અરજીની 2 મંજૂરીની 2 હપ્તાની એની પછીનો જે દાખલાનો ભાગ છે એ નવો ભાગ છે અને આ 6 આમ નોંધ પૂરી થઈ જાય રેગ્યુલર જે આપણે અગાઉના દાખલાઓમાં કરતા હતા દાખલા નંબર 4-7 જે આ પહેલાના વિડિયોમાં તમે જોયા દાખલા એમાં 2 અરજી 2 મંજૂરી 2 હપ્તા એ આમ નોંધ કરતા હતા એ આપણે કરી નાખ્યા 6 આમ નોંધ પછી બીજી આમ નોંધો છે એ થોડો નવો ભાગ છે એ આપણે પછી ચર્ચા કરી અને શીખીએ સમજાઈ જાય એવો સરળ ભાગ છે પણ પહેલા આટલો જે ભાગ અગાઉ ચાલી ગયો છે એ જ ભાગ અહીંયા આ દાખલાઓમાં રિપીટ થાય છે તો એ પહેલા જોઈ લઈએ અરજીની पहली आमद बैंक खाते उधार 3 डिबेंचर अर्जी खाते जमा 8000 बाहर पड़ा था पर 10500 डिबेंचर खरीदवानी अर्जी मिली और अर्जी समय 30 रुपया मिला એટલે આપણે 10 105 315 ने ऊपर बीजा 3 महीना એટલે 3 લાખ ને 15000 રૂપિયા મળ્યા કે 105 315 બેંક ખાતે ઉધાર તે ડીબી અરજી ખાતે જમા 3 લાખ 15000 ઓકે 10500 ડિબેન્ચર પર અરજી સમયે ડિબેન્ચર દીઠ રૂપિયા 30 મળ્યા તેના બીજી આમાં ડીબી અરજી ખાતે ઉધાર डीबी अर्जी खाते उधार 3 लाख 15 हजार आमाथी वधारना अरजदारो जे छे वधारानी अरजीओ छे एना मंजूर करी एना नाणा परत करीए तो बैंक खाते जमा वधारना 2500 अरजदारो जे छे 2500 अरजीओ छे एना ऊपर 30 रुपया लेखे 75000 અને જેટલા ડિબેન્ચર બહાર પડ્યા છે 10% તો તે 10%ના ડિબેન્ચર ખાતે જમા તો એમાં 8000 ડિબેન્ચર જે બહાર પડ્યા તે 30 રૂપિયા અરજીના એટલે 2 લાખ ને 40 હજાર ઓકે આટલા દેવું સ્વીકાર્યું અને આટલા ના મંજૂર કર્યા અરજદારો આટલા ડિબેન્ચર ખરીદવા માટેની જે અરજીઓ મળી હતી એના મંજૂર કરીને નાણાં
परत के ओके अबे आम नो दर्जी हवे त्रीजी आम नो मंजूरी ना रुपया मंगावीए ए 8000 डिबेंचर पर आपणे 35 रुपया मंगावशुं डीबी मंजूरी खाते उधार 8000 डिबेंचर पर 35 रुपया लेखे उधार करिए एनी साथे साथे स्पष्टता न होवाथी मंजूरी समय आपणे वटावनी पण नोंध करशुं डीबी वटाव खाते उधार तो 8000 डिबेंचर पर 35 रुपया करी એટલે 2,80,000 રૂપિયા થશે અને અહીંયા 80,000 રૂપિયાનો વટાવ થશે ટોટલ 10% ના ડિવેન્ચર ખાતે જમા 3,60,000 ઓકે આ મંજૂરીની રકમ જે ઉધાર કરી 2,80,000 આટલા રૂપિયા લેણા થયા આ ડીબી વટાવ કંપની આટલા રૂપિયા ઓછા લીધા એ મૂડી નુકસાન અને ટોટલ ડિબેન્ચરનું દેવું જમા 3,60,000 હવે બધા જ મંજૂરી જેટલી રકમ લેણી કરી એ બધી જ રકમ વસૂલ થાય છે એટલે ચોથી આમ નોંધ બેંક ખાતે ઉધાર 2,80,000 તે ડીબી મંજૂરી ખાતે જમા 2,80,000 ઓકે જેટલા રૂપિયા મંજૂરીના લેણા કર્યા એ રૂપિયા આપણે વસૂલ કર્યા પછી પાંચમી આમનોંધમાં બાકીની રકમ છેલ્લા આપતા વખતે 25 રૂપિયા હતા છેલ્લા આપતામાં એટલે ડીબી આપતા ખાતે ઉધાર 8000 ડિબેન્ચર પર 25 રૂપિયા લેખે 2,00,000 ડીબી હપ્તા ખાતે ઉધાર તે 10% ડિવેન્ચર ખાતે જમા 2,00,000 આજે હપ્તાની રકમ લેણી થઈ એ બધી જ રકમ વસૂલ થઈ બેંક ખાતે ઉધાર 2,00,000 તે डिवेंचर हप्ता खाते जमा 2,00,000 ओके आ सरल हम नोंधो अगाउना दाखला में 4-7 नंबर ना जे दाखला होता स्वाध्याय ना एम आ प्रकार नी आम नोंधो आवती थी ओके बे आम नोंधो अरजी में वधारानी अरजीओ ना मंजूर नाणा परत कर्या मंजूरी समय वटाव नोंध्यो जेटली रकम मंजूरी में लेनी थी ती बधी वसूल थई एज रीते हप्ता में हवे आगळनो भाग शुं के छे के डिवेंचर बहार पड़वानो खर्च 22,000 थयो બહાર પાડવાનો ખર્ચ એની એક આમનોંધ થશે સાતમી આમનોંધ ડીબી બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 22,000 રૂપિયા અને તે બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 22,000 તે બેંક ખાતે જમા 22,000 આઠમી આમનોંધ એ ખાસ સમજવા જેવી બહાર પડવાના ખર્ચ ખાતે એટલે કે 22,000 અને ડિબેન્ચર વટાવ ખાતે એટલે કે 80,000 જો આ વટાવનું ખાતું ઉધાર કર્યું છે અહીંયા ત્રીજી આમનોંધમાં અને બહાર પડવાનો ખર્ચ સાતમી આમનોંધમાં 22,000 ઉધાર કર્યો છે ટોટલ 1,02,000 રૂપિયા ઉધાર કરેલા છે તો આ બહાર પડવાનો ખર્ચ અને વટાવ ખાતે જે રકમ છે તેનો 1/5 ભાગ એટલે 20% ભાગ આનો 1/5 ભાગ એટલે 16,000 અને આનો 1/5 ભાગ 22,000ના 1/5 કરો એટલે 4,400 રૂપિયા તો આ બંનેનો 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈ અને માંડી વાળવાનો છે દર વર્ષે આમાંથી 5મો ભાગ આ 80,000 નો 5મો ભાગ વટાવ જે છે એ અને બહાર પાડવાનો ખર્ચ છે 22,000 આ બંનેનો 5મો ભાગ એટલે 20-20% રકમ નન્નોના પત્રકમાં લઈ જઈ અને માંડી વાળવાની છે તો આઠમી આમાં નફા નુકસાનના
पत्रक खाते उधार, ते डीबी वटाव खाते जमा। हवे अहींया जुओ, गणतरी करू छु, जे वटाव 80,000 नो हतो ने, 80,000 नो वटाव एनो 1/5 भाग थयो, एटले 16,000 रूपियानो वटाव जमा थशे, अने ते डीबी बहार पाड़वाना खर्च खाते जमा। तो अहींया आजे बहार पाड़वानो खर्च उधार कर्यो छे ने, अहींया 22,000, ए 22,000 नो 5मो भाग, એટલે 22,000 ગુણ્યા 1/5, તો 4,400 રૂપિયા, ટોટલ 20,400 રૂપિયા નન્નુના પત્રકમાં ઉધાર થશે। અહીંયા 80,000 નો 1/5 અને અહીંયા 22,000 નો 1/5, ટોટલ 20,400 રૂપિયા। ઓકે, તો આ બે આમ નોંધો, એક બહાર પડવાનો ખર્ચ નોંધવાનો, અને પછી આ ખર્ચ અને વટાવ નો 5મો ભાગ માંડી વાળવાનો। ઓકે, થેન્ક યુ।